વલસાડના માલવણ ગામે સમાજદળ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. એમ્બ્યુલન્સના લાભાર્થે ગયા વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યા બાદ એકત્ર થયેલી રકમમાંથી આજરોજ વલસાડના સમાજદળ ગ્રુપ દ્વારા માલવણ ગામના આગળ ફળિયામાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવતા આજુબાજુના ગ્રામજનોમાં ખુશીની લહેર ફળી વળી હતી. આજરોજ વલસાડના સમાજદળ ગ્રુપ દ્વારા કાંઠા વિસ્તારના સ્થાનિક લોકો માટે માલવણ આગળ ફળિયા ખાતે એમ્બ્યુલન્સ લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહેમાનો અશ્વિનભાઈ પટેલ, મનહરભાઈ પટેલ, સનમભાઈ પટેલ, દેવાંશીબેન પટેલ, વલસાડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ગામના સરપંચશ્રીઓ, આમંત્રિત મહેમાનો, સેવાકીય સંસ્થાના મહેમાનો, યુનિટ કપના ઓનરો, કમિટી મેમ્બર્સ, બાલાજી ગ્રુપના સભ્યો, સમાજદળ ગ્રુપના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજદળ ગ્રુપ દ્વારા માર્ચ 2021માં એમ્બ્યુલન્સના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી જે ફાળો એકત્ર થયેલો હતો એમાંથી સમાજદળ ગ્રુપ દ્વારા આજરોજ માલવણ ગામના આજુબાજુના ગામના સ્થાનિક લોકો માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવતા આજુબાજુના ગ્રામજનોમાં ખુશીની લહેર ફળી વળી હતી. સમાજદળ ગ્રુપના સભ્યો માર્ટિન પટેલ, મીત પટેલ, અક્ષય પટેલ તેમજ ગ્રુપના સભ્યો અને બાલાજી ગ્રુપના સભ્યો દ્વારા એમ્બ્યુલન્સની સેવા ચાલુ કરવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. સમાજદળ ગ્રુપ દ્વારા આજે એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. ખરેખર આ એક કાંઠા વિસ્તાર માટે અને આ વિસ્તાર માટે ખરેખર એક ખૂબ ઉમદા કાર્ય કહી શકાય. સમાજદળ ગ્રુપ એક એવું ગ્રુપ છે કે જે કોરોના સમય હોય, કોઈકના બર્થડે વિશેષના કાર્યક્રમ હોય, ભૂખ્યાને ભોજન આપવાનું હોય કે પછી કપડાં વગરનાને કપડાં આપવાના હોય, એમનું ખરેખર કાર્ય ખૂબ સારી રીતે કરી રહ્યા છે. એટલે આજે એક સમાજના આગેવાન વટી હું સમાજદળ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ એમ્બ્યુલન્સનું જે એમણે જે વિચાર કર્યો એ બદલ ખરેખર સમાજદળ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર. આજે એમ્બ્યુલન્સ સાચવારે એક્સિડન્ટ થતા હોય છે, માણસને એમ્બ્યુલન્સની ખૂબ જરૂરિયાત ઊભી થાય છે, અને કોરોના જેવા સમયમાં સુરત જવાના એમ્બ્યુલન્સના લોકો 15-20 હજાર રૂપિયા લટા હતા, ત્યારે આજે ખરેખર એમણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરીને ખરેખર ખૂબ એક સમાજની સેવા કરવાનું એક બીડું ઉપાડ્યું છે, ત્યારે અમે સમાજના આગેવાનો થી ખૂબ એમનો આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. આ એમ્બ્યુલન્સનો જે અમે મેઇન અમારો હેતુ હતો એ એમ્બ્યુલન્સનું અમે માર્ચ 2021માં એક યુનિટી કપ સિઝન 1નું આયોજન કરેલું હતું અને તેમાંથી જે પણ ફાળો આવે એના થ્રુ અમે એમ્બ્યુલન્સ મૂકવાના હતા. અમારું યુનિટી કપનું આ ટુર્નામેન્ટ ખૂબ સારી રીતે સફળ થયું હતું અને અમારો ફાળો 2,09,536 રૂપિયા અમારો ટુર્નામેન્ટનો ફાળો થયો હતો. અને અમારું એક ડ્રીમ હતું કે કાંઠા વિસ્તારના લોકો માટે એમ્બ્યુલન્સ મૂકવું જોઈએ, કારણ કે આપણે આપણા આજુબાજુ જ્યારે પણ કોઈનું ડેથ થાય ત્યારે હોસ્પિટલથી બોડી લાવવાની હોય તો પણ એમ્બ્યુલન્સનો 2,000-3,000 એટલો ચાર્જ હોય. તો અમારે આ અમારા કાંઠા વિસ્તાર કાંઠા આજુબાજુના દરેક ગામ માટે એક એવું કરવું હતું કે જે કોઈપણ બોડી લાવવું હોય, કોઈપણ દવાખાને એનું અમારે ફ્રી સેવા આપી હતી. એના માટે એક મેઇન અમારો એમ્બિશન મતલબ અમારો હેતુ હતો કે એમ્બ્યુલન્સ મૂકવું જ છે અમારે, ડ્રીમ હતું. તે આજે અમારું ડ્રીમ પૂરું થયું, એમ્બ્યુલન્સ મૂકવા ગયું. બહુ ખુશી છે મને અને અમારા ગ્રુપને પણ ઘણી ખુશી છે. અમને ઘણા લોકોનો સપોર્ટ મળ્યો, આ મહાનુભાવો દરેક, બાલાજી ગ્રુપ, અમારું કમિટી મેમ્બર, દરેક અમારા સમાજદળ ગ્રુપના સભ્યો, દરેક નામી અનામી દરેક જણનો જે પણ ફાળો મળ્યો છે નાનો મોટો, એમનો હું દરેકનો આભાર માનું છું અને ધન્યવાદ કરું છું. બીજા સમાજને પણ હું એ જ કહેવા માગું છું કે આપણામાં જો સેવા કરવાનો એક હેતુ હોય તો આપણે જે કોઈ પણ
નક્કી કરીએ કોઈ પણ કામ ધારીએ તે સફળ થાય છે. કારણ કે મેં અમે જ્યારે એમ્બ્યુલન્સનું ધારેલું હતું ત્યારે અમને ઘણા લોકોએ કીધું કે એમ્બ્યુલન્સ એમને એમ નહીં આવે, 7.5 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા થાય એમ્બ્યુલન્સ આ ટુર્નામેન્ટમાં, એટલા રૂપિયાથી એમ્બ્યુલન્સ નહીં આવે, તમે ખોટું કરો છો, એમ્બ્યુલન્સ નહીં આવશે. પણ આજે જ્યારે અમારું આ એમ્બ્યુલન્સનું કામ પૂર્ણ થયું ત્યારે મને ખુશી થાય છે. એટલે દરેકને હું એટલું જ કહેવા માગું છું કે તમે પણ જે પણ કાર્ય નક્કી કરો એ સફળ થશો જ, પણ કાર્ય થોડું મહેનતથી કરવું પડશે, સાચા હશો તો કાર્ય તમારું સફળ થશે. થેન્ક યુ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.